हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 8 संस्कृत विषयमां जे विनोद पटानी नामनो जे प्रकरण छे एनो आपणे अभ्यास करीशुं। तो मित्रों, जो पहेलो जे श्लोक छे, सदा वक्रे सदा क्रूर कन्या राशि स्थित सदा सदा पूजां अपेक्षते जामाता दशमो ग्रह। सदा एटले वाको, सदा एटले हमेशा, वक्र एटले वाको, सदा क्रूर अने हमेशा क्रूर, कन्या राशि स्थित सदा अने हमेशा कन्या राशि मां रहेनार, सदा पूजां अपेक्षते अने हमेशा पूजानी अपेक्षा राखनार जामाता दशमो ग्रह, जमाई दशमो ग्रह समान छे। मित्रों, समाज में जमाई ने केटलो मान राखवामां आवे छे आपणे जाणीए छीए, પણ ક્યારેક જમાઈ ક્રૂર પણ હોય, વાકો પણ હોય અને હંમેશા કન્યાઓમાં જ રાશિમાં જ ફરતો હોય, ક્યારેક હંમેશા એ પૂજાની અપેક્ષા જ રાખતો હોય છે, એવો જમાઈ દસમો ગ્રહ જેવો છે એમ પહેલા આ શ્લોકમાં કહેવામાં માંગ્યું છે। બીજો આપણે જોઈએ વિનોદ પદાર્થ નંબર 2 માં, તો ટકાધરું ટકાતરું ટકાહી પરમ તપ। મિત્રો, ટકા એટલે પૈસા, તો પૈસો એ ધર્મ છે, ટકા કર્મ અને પૈસો એ કર્મ છે, ટકાહી પરમ તપ અને જે પૈસો છે એ શ્રેષ્ઠ તપ છે। ટકા ધર્મ છે એટલે કે પૈસો ધર્મ છે, પૈસો કર્મ છે અને પૈસો શ્રેષ્ઠ તપ છે। યસ્ય હસ્તે ટકા નાસ્તિ, યસ્ય એટલે જેના હાથમાં ટકા નાસ્તિ, ટકા એટલે પૈસો નથી, હાટકે ટક ટકાયતે, હાટકે એટલે મિત્રો બજારમાં, ટક ટકાયતે ટકવું। મિત્રો, આપણે જે જાણીએ છીએ કે જે વ્યક્તિ પાસે પૈસો છે એ બજારમાં સારી રીતે વેપાર કરી શકે, વેપાર કોઈ પણ વસ્તુ ખરીદી શકે, પરંતુ જેની પાસે પૈસો નથી એને બજારમાં ભટકવું પડે છે। એટલે ખરેખર પૈસો શું છે? ધર્મ છે, કર્મ છે અને શ્રેષ્ઠ તપ છે। જેની પાસે પૈસા નથી એને બજારમાં ભટકવું પડે છે એમ બીજા આ સુભાષિતમાં વિનોદ પદાની આપણને કહેવા માંગે છે। હવે ત્રીજો જે વિનોદ પદાની છે એમાં શું કહે છે કે ઘટમ ભિન્ના, ઘટ એટલે કે ઘડો, ભિંદા એટલે ફોડવો, પટમ છિંદા, પટમ એટલે જે વસ્ત્ર છે, કપડા છે એને ફાડવા, કુરિયા દાસ ભરોહરમ, રાસ એટલે એનો અર્થ થાય છે ગધેડો, એટલે ગધેડા પર સવારી કરનાર, માટલું ફોડવો, કપડાં ફાડવા, ગધેડા પર સવારી કરવી, એન કેન પ્રકારે, ગમે તે પ્રકારે પ્રસિદ્ધ પુરુષો હોય, પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ। કઈ કઈ રીતે? કે વસ્ત્રો ફાડીને, ઘડો ફોડીને, કે ગધેડા પર સવારી કરીને, ગમે તે રીતે મનુષ્ય જે પ્રસિદ્ધ થવું હોય તો આ પ્રમાણે પણ આપણે પ્રસિદ્ધ થઈ શકીએ એમ આ ત્રીજો વિનોદ પદાનીમાં આપણને કહેવા માંગે છે કે તમે ભલે માટલું ફોડો સમાજની આગળ કે લોકોની સામે, પોતાના વસ્ત્રો ફાડો કે ગધેડા પર સવારી કરો, ગમે તે રીતે લોકો તમને યાદ કરે એ રીતે આપણે પ્રસિદ્ધિ મેળવવી જોઈએ એમ ત્રીજા વિનોદ પદાનીમાં કહે છે। હવે આગળ જોઈએ ચોથો જે વિનોદ પદાની છે એમાં ઊંટ અને ગધેડું। તમે જે કહો છો કે ઊંટના અંગો કેવા છે વાંકા અને ગધેડાનો અવાજ કેવો છે આપણને ગમે નહીં, કર્ણને ગમે નહીં એવો અવાજ, તેમ છતાં બે અજ્ઞાની જ્યારે ભેગા થાય ત્યારે કેવી વાતો કરે એ આ ચોથા વિનોદ પદાનીમાં કહેવા માંગે છે કે વૃષ્ટાનામ હિ વિવાહેષુ, કે ઊંટના લગ્નમાં ગીતમ ગાયતિ ગર્ધવા, ગર્ધવા એટલે ગધેડો શું કરે છે? ગીત ગાય છે। કોના લગ્નમાં? ઊંટના લગ્નમાં। ઊંટ કેવા છે આપણે જાણીએ છીએ, એના અંગો કેવા છે વાંકા, એ સુંદર નથી, દેખાવડો નથી, તેમ છતાં ઊંટના લગ્નમાં ગીતમ ગાયતિ ગર્ધવા, ગધેડો ગીત ગાય છે, પરસ્પર પ્રસન્નતિ અને પરસ્પર એકબીજાને વખાણ કરે છે, ઊંટ ગધેડાના અને ગધેડો ઊંટના વખાણ કરે છે, અને એમાં શું કહે છે ગધેડો, અહો રૂપમ હે ઉડભાઈ, તમારું રૂપ તો કેટલું સુંદર છે, તમે કેટલા દેખાવાળા છો, જ્યારે ઊંટ ગધેડાને કહે અહ ધ્વનિ શું અવાજ છે તમારો, ગધેડા ભાઈ શું અવાજ છે એમ કરીને એકબીજાની પ્રશંસા કરે છે। મિત્રો, આ વિનોદ પદાનીમાં આપણને કહેવા માંગે છે કે જ્યારે બે અજ્ઞાની ભેગા થાય ત્યારે શું પરિસ્થિતિ થાય એનું આ સરસ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ। હવે જે પાંચમો વિનોદ પદાની છે એમાં અલગ અલગ જે વાતો કરી છે એમાં કન્યા, માતા પિતા સેને વધારે અપેક્ષા રાખે છે, સેની વધારે લોકો પ્રશંસા કરે છે એની વાત કરી છે। તો કન્યા વરયતે રૂપમ,
कन्या એટલે કે છોકરી હંમેશા પોતાના રૂપ સૌંદર્યના જ વખાણ સાંભળવા માંગતી હોય. હંમેશા જો તમે એ નવા નવા ફેશન કરતી હોય, સારા દેખાવાનો પ્રયત્ન કરતી હોય, ભલે કશે જવું હોય પણ એ સરસ રીતે તૈયાર થઈને એક બે વ્યક્તિને જોઈએ કે સમાજમાં સારો એ દેખાય એવી રીતે એ હંમેશા પોતાના રૂપને જોતી હોય. માતા ઋતમ અને માતા ધન એટલે કે પૈસાને જોવે છે. પિતા શ્રુતમ અને પિતા જે છે એ બાળકના અભ્યાસની ચિંતા કરે છે, એના શિક્ષણની ચિંતા કરે છે. બાંધવા કુલમ ઈચ્છંતિ, બાંધવા એટલે કુટુંબજનો જે છે શેની ઈચ્છા રાખે, આપણા ભાઈબંધ કે આપણા કુટુંબનું નામ ઉજ્જવળ થાય, આપણું કુટુંબ આગળ જાય એની ઈચ્છા રાખે. અને મિષ્ટાન મિત્રે જના, અને જે લોકો છે હંમેશા ભોજનની જ અપેક્ષા રાખે છે. એટલે આ જે ગુણ બધાને છે એમાં શું કહે છે, કન્યા રૂપને, માતા પૈસાને, પિતા વિદ્યાને, કુટુંબીજનો કુળને, અને જે અન્ય લોકો હોય છે હંમેશા ભોજનની જ અપેક્ષા રાખતા હોય છે. તો હવે આપણે છઠ્ઠો જો વિનોદ પ્રધાની છે એનો આપણે ચર્ચા કરીએ તો એમાં કેવું છે કે વેદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર. વેદરાજ એટલે ડોક્ટર અને યમરાજ સહોદર એટલે યમરાજના ભાઈ. નમસ્તુભ્યમ એટલે નમસ્કાર. હે યમરાજના ભાઈ ડોક્ટર નમસ્કાર. યમસ્તુ હરતિ પ્રાણાં વેદ પ્રાણાં ધનાં ચ. એટલે અહીં કહે છે કે યમસ્તુ હરતિ પ્રાણાં, યમરાજ જે છે એ માત્ર આપણા શરીરમાંથી જે આત્મા છે એનું હરણ કરે છે, પરંતુ વેદ પ્રાણાં ધનાં ચ, પરંતુ વૈદ્ય જે ડોક્ટર છે એ આપણા પ્રાણ પણ લઈ જાય અને આપણા ધન પણ બંને લઈ જાય. એટલે મિત્રો તમને પણ અનુભવ હશે, કોઈ તમારે સગાડું હોસ્પિટલમાં એડમિટ થયું હોય તો આપણે જેટલો પણ પૈસો આપણી પાસે હોય એ બધો જ ખર્ચો કરી નાખીએ, કારણ કે મારું સ્વજન સારું થાય એટલે. પરંતુ અંતે વળીએ એવો સમય આવે છે કે આપણા પૈસા પણ પૂરા થઈ જાય છે અને આપણો જે સ્વજન એ પણ આપણે ગુમાવી દઈએ છીએ. એટલે આમાં જે વાત કરી છે યમરાજ અને ડૉક્ટરની, એ બંને જે સામ્યતા છે એની વાત કરી છે કે યમરાજ તો શું કરે, આપણા પ્રાણ હરે, પરંતુ ડૉક્ટર જે છે એ આપણા જે સ્વજનના પ્રાણ પણ હરણ કરે છે અને પૈસો પણ, એમ આ બંને ની સામ્યતા આ સુભાષિતમાં વિનોદ પ્રધાનીમાં આપવામાં આવી છે. આભાર.